गुजरात में त्रीजी लहर लावी सुनामी, वत्ता संक्रमण में 60-70% केस ओमिक्रॉन ना, वैक्सीन न लेनार लोगों ने भारे पड़ी शके छे त्रीजी लहर, कारण के ओमिक्रॉन नथी गांठतो हाइब्रिड इम्युनिटी ने। 18 जानुआरी ना दिवसे 17,000 पार कोरोना ना नवा केस नोंधावा तेज गुजरात माटे सौथी मोटी सुनामी छे, कारण के कोरोना नी बीजी लहर थी पण आ आंकड़ो वटी गयो छे। तेवामां हवे राज्य नी भूपेन्द्र सरकार अने आरोग्य विभाग दौड़तू थयुं छे। एटलुं ज नहीं, परंतु कोरोना बेकाबू बन्या बाद राज्य सरकार ने कोविड टास्क फोर्स नी याद आवी अने कोरोना ने डामवा माटे सरकारे हवे कोविड टास्क फोर्स साथे बैठकोनो दौर शुरू कर्यो छे। जो कि आज कोविड टास्क फोर्से मीडिया सामे आवता ज खूब गंभीर बाबतो सामे मूकी छे, जेमां ओमिक्रॉन ने गंभीरताथी लेवा माटे अनुरोध कर्यो छे, कारण के ओमिक्रॉन नी कोई दवा नथी। कोविड टास्क फोर्स ना मते गुजरात में 60-70% ओमिक्रॉन ना केस छे, ज्यारे 30% जेटला डेल्टा वेरियंट ना केसो छे। हालना समय में ओमिक्रॉन खूब झड़पथी फैलाई रह्यो छे, तेवामां वेक्सिन नथी लीधी तेमणे अने बाळकोए सजाग रहेवानी पण चेतवणी आपवामां आवी छे। સાથે એક વસ્તુ એ પણ જણાવવી જોઈએ કે ઓમિક્રોન માટે કોઈ સ્પેસિફિક દવા હાલમાં ઉપલબ્ધ નથી, જે એન્ટીબોડીનો જે કોકટેલ પહેલાના વાયરસમાં ઉપયોગી હતું, જે આપણા એક્સપર્ટ લોકો આપણને સમજાવશે, એના એ દવાઓ આમાં એટલી કારગર નીવડી નથી। ગ્લેક્સોસ્મિથક્લાઇનની એક છે દવા, પરંતુ એ હજી જલ્દી મળતી નથી। એવી રીતે ફાઇઝરની પેક્સલોઇડ નામની ગોળી છે, એ પણ જલ્દીથી આપણે અવેલેબલ નથી, એટલે આપણી પાસે દવાઓ નથી। એટલે આપણી પાસે વિકલ્પ શું છે? સમાજે અને પબ્લિકે બરાબર સમજવું જોઈએ કે આપણે આ રોગને અને સંક્રમણને અટકાવવું હોય તો જે આપણા ઓરિજિનલ વેપન્સ જે આપણી પાસે હતા એ જ આજે આપણને બચાવશે। મહત્વનું છે કે હાલ ગુજરાતમાં જેટલા પ્રમાણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા માત્ર 1-2% જેટલી જ છે। તેવામાં લોકો કોરોનાને ગંભીરતાથી નથી લેતા, પરંતુ હકીકત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે ઓમિક્રોન હાઇબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી। તેવામાં આ રોગનો ફેલાવો અટકાવવો જરૂરી છે। ઓમિક્રોન છે એ કોઈપણ જાતની ઇમ્યુનિટીને ગાંઠતો નથી, એટલે દર્દીને ભૂતકાળમાં કોવિડ થયો હોય અને એને જે એન્ટીબોડીઝ બનાવ્યા હોય, જે રોગપ્રતિકારક શક્તિ બનાવી હોય, કોવિડ થયો હોય અને પૂરેપૂરી વેક્સિન લીધી હોય અને એનું જે એન્ટીબોડીઝ છે એને અમે ખૂબ જ સારા ગુણવત્તાવાળું ગણીએ, એને અમે હાઇબ્રિડ ઇમ્યુનિટી કહીએ, એ હાઇબ્રિડ ઇમ્યુનિટીવાળા છે એને પણ ઓમિક્રોન ગાંઠતો નથી, અને જેણે વેક્સિન લીધી છે અને એન્ટીબોડીઝ બનાવ્યા છે, એટલે ત્રણે ત્રણ કેટેગરી, ભૂતકાળનું ઇન્ફેક્શન, ઇન્ફેક્શન વત્તા વેક્સિન અને ખાલી વેક્સિન, તો આ ત્રણે ત્રણ કેટેગરીના જે એન્ટીબોડીઝ બને છે એ દરેક વ્યક્તિને ઓમિક્રોન છે સંક્રમિત કરી શકે છે। એટલે આનો એક જ અર્થ થયો કે આપણે આખી ગુજરાતની પ્રજા છીએ, આપણે સસેપ્ટેબલ છીએ ઓમિક્રોન વાયરસથી, એટલે લાઇટલી લેવા જેવો બિલકુલ વાયરસ નથી, કેમ કે 1-2% એ હોસ્પિટલમાં પહોંચાડી શકશે અને આઈસીયુની પણ જરૂર પડશે। જો કે અહીં આપણા માટે એક સારી બાબત એ છે કે ઓમિક્રોનથી સંક્રમિત થતા લોકોને હોસ્પિટલમાં દાખલ નથી થવું પડી રહ્યું। મોટાભાગના લોકો ઘરમાં જ આઇસોલેટ થઈ રહ્યા છે અને માત્ર 4-5 દિવસમાં જ સાજા થઈ રહ્યા હોવાનો પણ કોવિડ ટાસ્ક ફોર્સે દાવો કર્યો છે। અમે એઝ અ ક્લિનિશિયન દર્દીને બે કેટેગરીમાં વહેંચી દઈએ કે પેશન્ટને લો રિસ્ક છે ડિઝીઝ આગળ વધવાનું અને પેશન્ટને હાઈ રિસ્ક છે ડિઝીઝ આગળ વધવાનું। તો જેને લો રિસ્ક છે, કે જેમાં યંગ લોકો છે, 65 વર્ષથી ઓછી ઉંમરના છે, કોઈ ડાયાબિટીસ કે એવું કંઈ છે નહીં, તો એ લોકોને જ્યારે અત્યારનો ઓમિક્રોન થશે તો અમે ખાલી એને મોનિટર કરવાની સલાહ આપીશું, એમને ખાલી પેરાસિટામોલ નામની દવા આપીશું, જેથી કરીને એ એમનો તાવ કે બોડી પેઇન કંઈક એ લક્ષણો વિશે તમને તુષારભાઈ વધારે કહેશે, તો એ પેરાસિટામોલની દવાથી અમે ખાલી એમને લક્ષણોને કંટ્રોલ કરીશું અને સિમ્પટોમેટિક સપોર્ટિવ કેર, એટલે જે મેં તમને વાત કરી સાઇનસમાં ઇન્ફેક્શન કરે તો એના લીધે જે કન્જેશન થાય, નાક ભારે લાગે, શ્વાસ ન લઈ શકે, તો એને ડીકન્જેસ્ટિવ થેરાપી અમારે આપવી પડે, એટલે આટલી જ દવાઓ છે એ ઓમિક્રોન માટે ખૂબ જ પૂરતી થઈ પડશે, કેમ કે મોટાભાગના દર્દીઓ છે એ અનઇવેન્ટફુલ રિકવરી 5-7 દિવસમાં જ થઈ જશે અને તાવ અને બીજા લક્ષણો તો બહુ જ ઓછું રહેતા હોય છે, 1-2 દિવસ સુધી રહેતા હોય છે। હવે આ ત્રીજી લહેરમાં ગંભીરતા કેમ દાખવવાની જરૂર છે તે અંગે જો વાત કરવામાં આવે તો ઓમિક્રોન અને ડેલ્ટા બંને વચ્ચે મોટો તફાવત છે।
ઓમિક્રોન કોઈ પણ હાઇબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી, જ્યારે ડેલ્ટા તોફાની વેરિયન્ટ હતો, શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસ નળીને અસર કરે છે અને ફેફસાને ઓછું નુકસાન કરે છે, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. જ્યારે ડેલ્ટાના સંક્રમણ સમયે વેક્સિનેશન ઓછું હતું, જેના કારણે દર્દીઓને વધુ પ્રમાણમાં હોસ્પિટલ દાખલ કરવા પડતા હતા. ઓમિક્રોનમાં મૃત્યુદર ખૂબ ઓછો છે, જ્યારે ડેલ્ટામાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુ થયા હતા. આમ જો ઓમિક્રોન અને ડેલ્ટાની સરખામણી કરીએ તો ઓમિક્રોન ઓછો અસરકારક છે, પરંતુ વેક્સિન નથી લીધી તેમના માટે તો જીવલેણ જ છે. આ સાથે ચેપી પણ એટલો જ છે, જેથી આશા રાખીએ કે ગુજરાતની જનતા આ ઓમિક્રોન વેરિયન્ટને ગંભીરતાથી લે, કારણ કે સંક્રમણ ન રોકાયું તો તેના ગંભીર પરિણામો પણ ગુજરાતની જનતાને ભોગવવા પડી શકે છે. દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.